સરહદ ડેરી અંજાર દ્વારા મનોદિવ્યાંગ બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. સામાન્ય શબ્દોમાં કહીએ તો મનોદિવ્યાંગ એટલે બાળકના માનસિક વિકાસ અને વૃદ્ધિમાં ખામી હોવી. મનોદિવ્યાંગ ધરાવતા બાળકોની માનસિક ક્ષમતા તેની વયના સામાન્ય બાળક કરતાં ઓછી હોય છે, જેને લીધે તેમની શીખવાની ક્ષમતા ઓછી થતી જાય છે. મનોદિવ્યાંગ બાળકોનો વિકાસ ધીમો હોય છે, પરંતુ જો તેમને યોગ્ય સંભાળ, વાતાવરણ અને તાલીમ મળે તો તેઓની ક્ષમતાનો વધુમાં વધુ કે પૂરેપૂરો ઉપયોગ થઈ શકે. આજરોજ આ પ્રયાસના ભાગરૂપે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરી અંજારના ચેરમેન વલમજીભાઈ હુંબલના માર્ગદર્શન હેઠળ માંડવી તાલુકાના ગઢસીસા ખાતે સરહદ ડેરી અંજારના પ્રોક્યોરમેન્ટ વિભાગના આસિસ્ટન્ટ મેનેજર ડૉક્ટર આર ડી ત્રિવેદી અને કેમલ મિલ્ક પ્રોજેક્ટના સંચાલક અનિલ મહેતા તથા માકપટ વિસ્તાર ઊંટ ઉછેરક માલધારી સંઘ મંડળી લિમિટેડના પ્રમુખ આશાભાઈ રબારી તથા મંડળી સંચાલક જીવાભાઈ રબારી તેમજ દિવ્યાંગ બાળકો માટેના વિશેષ શિક્ષક તરીકે ફરજ બજાવી રહેલ વિઠ્ઠલભાઈ, ડોક્ટર હાર્દિકભાઈ ત્રિવેદી, સામજીભાઈ પટેલ, પલકબેન પટેલ દ્વારા અગાઉ પસંદ મનોદિવ્યાંગ બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સાથે મનોદિવ્યાંગ બાળકોને રૂબરૂમાં ઊંટડીના દૂધનું સેવન કરાવાયું. તેમજ આ યોજનાના ભાગરૂપે મનોદિવ્યાંગ બાળકોને સરહદ ડેરી અંજાર દ્વારા સતત 45 દિવસ સુધી ઊંટડીનું દૂધ આપવામાં આવશે, તેમજ 45 દિવસ સુધી ચાલે તેવી પોષણયુક્ત આહારની કીટ પણ આપવામાં આવી. રિપોર્ટ ભારતી માખીજાણી.